કોરોનાને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવા છતાં કેટલાક લોકો ટોળા વળીને સમાજસેવા કરતા નજરે ચડે છે. લોકોને કોરોનાનો ભય રહેલ છે. જો કે સુરત મહાનગરપાલિકા અને કેટલીક સમાજસેવા સંસ્થાઓએ આયોજનબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખીને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડ્યું છે, જેથી કોરોના સમય સમાજસેવા સલામત રીતે થાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં આવી પડેલી કોરોનાની આફત સામે અનેક સમાજસેવી સંસ્થા અને લોકો આગળ વધી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ ખાસ જરૂરી હોવા છતાં તેની જાળવણી કરવાના બદલે ટોળે ટોળા સાથે સમાજસેવા કરી રહ્યા છે. આવા પ્રકારની સમાજસેવા સમાજ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. અતિ ઉત્સાહી લોકો ટોળામાં ભેગા થતા હોવાથી કોરોનાનો ચેપ લાગી શકે તેમ છે. આવા સમયે પાલિકાએ કેટલીક સામાજિક સંસ્થા સાથે કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરીને ભૂખ્યાને ભોજન આપવા માટેની કામગીરી શરૂ કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઘણા બધા સેવાભાવી સંસ્થાઓ સાથે રહીને અત્યારે આખા શહેરમાં, સુરત શહેરમાં જે પ્રકારે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંસ્થાઓના મદદ લઈ રહ્યા છીએ અને દરેક જગ્યા ઉપર અત્યારે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અહીંયા અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા એક ખૂબ સુંદર ઉત્તમ ઉદાહરણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથે રહીને કરવામાં આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના ભાગરૂપે દરેક વ્યક્તિ જે ભોજન વ્યવસ્થા છે, સોશિયલ ડિસ્ટન્સિંગના સાથે અલગ અલગ બેસે છે અને એના સાથે સાથે ખાસ કરીને જે લોકો જમે છે એ લોકો બધા લોકો વ્યવસ્થિત રીતે જમી શકે છે. ઉત્તમ ખાદ્યનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એ લોકો માસ્ક પણ એનો ઉપયોગ કરે છે. એટલે સંપૂર્ણપણે આજે બધા, આજે કપરા સમય છે, એ કપરા સમયમાં તમામ લોકો સાથે મળીને સોલિડારિટીના ભાગરૂપે એક સાથે મળીને આજે સમસ્યાઓના જે ઉકેલ છે એક ઉત્તમ ઉદાહરણ અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. જી સાહેબ, આજે સવારથી આપણે કઈ કઈ જગ્યા પર વિઝિટ કરીએ છીએ, શું લાગ્યું આપણો માહોલ? આજે સવારથી સેન્ટ્રલાઇઝ્ડ ક્વોરન્ટાઇન ફેસિલિટી છે, અલગ અલગ જગ્યાઓ ઉપર જે સેવાનું કાર્ય થઈ રહ્યું છે એ જગ્યાઓ છે, રેનબસેરા છે અને જે કોમ્યુનિટી હોલમાં જેમાં ખાદ્ય સામગ્રી લોકોના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે, એના સાથે સાથે હોમ ક્વોરન્ટાઇનના જે વિસ્તાર છે એમાં કેવી રીતે લોકો વ્યવસ્થા બાજ નજર રાખી રહ્યા છે કોર્પોરેશન, એ તમામ જે જગ્યાઓ છે એ જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જગ્યા જગ્યા ઉપર જે કંઈ ઇન્ટરવેન્શનનું જરૂરિયાત હોય એ જરૂરિયાત મુજબ સૂચના પણ આપવામાં આવી. ઘર વિહોણા લોકો પાલિકાના રેન વસેરામાં રહે છે અને તેઓ માટે ભોજન પૂરું પાડવા સાથે હાલમાં ઘર વિહોણા લોકો કે જે બ્રિજ નીચે કે અન્ય જગ્યા રહેતા હોય છે લોકોના સહયોગથી ભોજન આપવામાં આવી રહ્યું છે. હાલમાં અન્નપૂર્ણા ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશન દ્વારા ભોજન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જો કે ભોજન બનાવતી વખતે પણ કોરોનાની ગાઈડલાઈનનો ખાસ ખ્યાલ રાખવામાં આવે અને દરેક વ્યક્તિ 1-1.5 મીટરના અંતરે રહે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જ્યારે ભોજન બનાવવાની કામગીરી થાય ત્યારે ભોજન લેવા આવનાર વ્યક્તિ 1 મીટર દૂર બેસે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા શેલ્ટમાં ભોજન આપવા સાથે ઘર વિહોણા લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે ફૂડ પેકેટ બનાવીને પણ જરૂરિયાતમંદ લોકોને ભોજન મળે તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. જો સુવિધા હૈ મજૂરો કે લીએ, વો બહાર કે વ્યક્તિઓ કે લીએ ભી હૈ ના કે ઇધર કે ખાલી માર્કેટ કે વિસ્તાર છે? સહી માર્કેટ કે વિસ્તાર હી હૈ, કિસી ભી જગહ કે વ્યક્તિ યહાં પે ભોજન પા સકતા હૈ. યે હમને સમિતિ કે દ્વારા પરમિશન ભી લિયા હુઆ હૈ, કોઈ વ્યક્તિ ભૂખા ના રહે, યે હમારી એક વો હૈ વિચાર દ્વારા. ક્યુંકિ ઇસ કોરોના ટાઈમ કે સમય બડી કઠિન પરિસ્થિતિ સે દેશ ગુજર રહા હૈ. હમારે પ્રધાનમંત્રી જી કા સાવધાની કે સાથ, ડિસ્ટન્સ કે સાથ હમે સભી લોગો કો યહાં પે ભોજન ભી દેના ઓર કોઈ વ્યક્તિ ભૂખા ના રહે, ઇસ સંબંધ મે યહાં લગભગ હમ સમિતિ કે સહયોગ સે સેન્ટરો મે 1200 લોગો કો ભોજન પહોંચા રહે હૈ ઓર યહાં પે ભી લગભગ લગભગ 1000 લોગો કી ભોજન કી સુવિધા, બેડ કી ખિલાને કી સુવિધા શરૂ કર દી ગઈ હૈ. ઇસમે સભી ભાઈ અન્નપૂર્ણા સે ઇસકા પૂરા સહયોગ ચલ રહા હૈ ઓર આને વાલે સમય મે ઇસ વિસ્તાર કો બઢાતે હુએ અભી લગભગ લગભગ હમ લોગ 2300 તક પહોંચે હૈ. કલ સે લગભગ લગભગ 3000 તક 3000 લોકો કો ભોજન બચાએંગે ઓર ભી જગહ કો હમ લેકર ઉસકો સુવિધાઓ કો બઢા રહે હૈ કે શ્રમિક યહાં સે કિસી પ્રકાર કોઈ વ્યક્તિ શહેર કે અંદર જિસ તરહ કે ભૂખે ના રહે ઉસકો અનાજ ભી પ્રોવાઈડ કરને કી કોઈ સુવિધા કી જા રહી હૈ. છોટી છોટી ટુકડી જો ઉપયોગ માં રહેને વાલે જો વ્યક્તિ નહીં આ સકતા ઉસકો પાસ તક અનાજ દેને કા ભી પેકેજ બના કે વો ભી વિતરણ કા કામ આજ સે શરૂ કર દિયા ગયા હૈ. કોઈ હેલ્પલાઈન નંબર હૈ આપકા? હેલ્પલાઈન નંબર હૈ ના, હેલ્પલાઈન નંબર પે આપ ફોન કર સકતે હૈ, હમ ઉસકી સુવિધા દેને કે લિયે તૈયાર હૈ.
हमारे पास लगभग लगभग सभी समाजों से या एसएमसी से लगातार फोन आ रहे हैं, आरएसएस से फोन आ रहे हैं, उनको हम लगातार कोशिश जितना हो सकता है उतना रात भोजन कर रहे हैं। ये रात को भी सेवा आज शाम से कुछ नाश्ते की भी सेवा शुरू करने जा रही है। कोरोना वायरस की जो फैलाव थे रहे होते बचाव उपाय मे लोग ने एक सोशल डिस्टन्सनो मेसेज આપવામાં આવ્યો છે ને એના લીધે લોકો વધારેથી વધારે લોકો ડિસ્ટન્સ કરીને રહે તો એ માટે બધાને અત્યારે હોમ ક્વોરન્ટાઇન કરેલા છે। એ વખતે ઘણા બધા એવા મજૂરો છે જે અહીંયા કામ કરે છે ને એમને અત્યારે જમવાની અસુવિધાઓમાં ઘણી બધી તકલીફ પડે છે, એના માટે આપણે અહીંયા એક ભોજનશાળા શરૂ કરી છે જેમાં આવા મજૂરોને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ સેવા ફાઉન્ડેશન અને સુરત મહાનગરપાલિકા સહયોગી રૂપે કામ કરી રહ્યા છે। એનો એકમાત્ર ઉદ્દેશ્ય એવો જ છે કે અહીંયા રહેતા લોકો ગામ બાજુ પલાયન ન કરે અને અહીંયા રહીને જ પોતાની સુવિધાઓનું પૂર્ણ કરે તે માટે અહીંયા જમવાની સુવિધા એ લોકોને રહેવા માટે સારી સગવડ આપેલી છે। તે માટે આજે મજૂરો છે તમામ મજૂરો માટે છે કે હજી ખાલી અહીંયા નહીં એ બધા માટે છે, આપણા માટે કોઈ બહારનું કે અંદરનું નથી। અહીંયા જે લોકો ટેક્સટાઇલ અહીંયા કોઈ પણ રીતે અહીંયા રહેતા હોય જે ભૂખ્યું છે એના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે। અચ્છા, કઈ ભોજનની વ્યવસ્થા અહીંયા જ કરવામાં આવશે કે બહાર બી કઈ આપવામાં આવશે? સુરતમાં બધા અલગ અલગ એરિયામાં બધી જગ્યાએ છે ને અત્યારે ભોજન આપણે પ્રોવાઈડ કરાવી છે, જ્યાં મેસેજ મળે છે ત્યાં આપણને એવું લાગે છે કે આપણે પહોંચી શકીએ છીએ ત્યાં આપણે ભોજન પૂરું પાડીએ છીએ। આપના નામ? મેરા નામ પંકજ ગુપ્તા હૈ જી। એ ક્યાં વ્યવસ્થા હૈ, કિસકે લિયે વ્યવસ્થા? યે વ્યવસ્થા અભી એક અપની પૂરે જો ભી અભી બંધ કી વજહ સે જો લોગ ઇધર ઉધર દોડ રહે હૈ જિનકે ખાને કી સુવિધા નહીં હો રહી હૈ વો વ્યવસ્થા યહાં પે ચલ રહી હૈ। માર્કેટ સારે પૂર્ણ રૂપ સે બંધ હૈ લેકિન ઉનકે જો સિક્યોરિટી વાલે હૈ જો વાચમેન હૈ જિનકી વ્યવસ્થા અભી નહીં હો પા રહી હૈ ઉનકે લિયે અભી ખાને કી વ્યવસ્થા હૈ। જો ભી લોગ રોડો પે હૈ ઉનકો હમ સબકો બુલા બુલા કે યહાં પે ખાના દે રહે હૈ। દૂસરા ઇસકે અલાવા અપની એક બુઝુર્ગો કી ટિફિન સેવા ચાલુ હૈ, જો ભી બુઝુર્ગ ઘરોં મેં કેદ હૈ અકેલે હૈ જિનકે આગે પીછે કોઈ નહીં હૈ ઉનકો હમ ઘર ઘર ખાના ભિજવા રહે હૈ। ये व्यवस्था कितने दिन तक चलने वाली है? ये अपनी जो बुजुर्गों वाली टिफिन सेवा है ये तो अपनी एक साल से वैसे ही चालू है और वो रेगुलर जो है वो तो चली रही है। इसके अलावा भी अपने अभी 200 आदमियों को और अपने ऐड कर दिया है उसमें। जो भी बुजुर्ग है बंद की वजह से कहीं बाहर नहीं जा पा रहे हैं उन लोगों को हम घर बैठे खाना भिजवा रहे हैं, गर्म गर्म दाल चावल सब्जी रोटी घर बैठे टिफिन भिजवा रहे हैं। ये किस संस्था की तरफ से किया जा रहा है? શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કૈલાશનગર ખાતે મહેતા પાર્કમાં ચંદ્રમણી જૈન સંઘ અને શાલીભદ્ર કોમ્પ્લેક્સ જૈન સંઘ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે ભોજન બનાવવા સાથે ગરીબોને ભોજન આપતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવી રહ્યું છે। સમાજ સેવામાં સોશિયલ ડિસ્ટન્સ માટે કેટલીક સંસ્થા ટોળા ભેગા કરીને સેવા કરતી સંસ્થાઓ માટે માર્ગદર્શક બની રહી છે। જો કે આ પ્રકારની સેવા કરવામાં આવે તો ભૂખ્યાને ભોજન મળવાની સાથે સાથે કોરોનાના ફેલાવનો પણ ભય ઓછો રહે છે।